बोलिए श्री काकेश्वरी मात की जय। બહુ મસ્ત માસી જય શ્રી કૃષ્ણ મસ્ત મજો આવી ગયો માસીઓ તમારો સહકાર છે છોકરાઓ તો હું આજે લઈને જઈ શકું છું મસ્ત હે ને બાકી હમણાં વગર તો હું કઈ ના કરી શકું તમને ભગવાન સો વર્ષનું આયુષ્ય આપો હે ને તમે જુગ જુગ જીવન આવી લોકોની સેવા કરતા રહો બિલકુલ બિલકુલ શું જોયા અને સરસ સપોર્ટ એમ આજે પાટીદારના સારા સારા વ્યક્તિના ફોન આવે છે બે છોકરાઓ કોણ છે આ છે મેં તો ચલો ભાઈ આજે હું એમને બતાવી દઉં કયું ઘર છે એ પણ વિડીયોના માધ્યમથી બતાવી દઉં લોકોને આવો અંદર આવો ભાઈ સપોર્ટ આજે કાચ બંધ કરીને हर कोशिश में हो बार बार कर दरियाओं को आर पार आशाएं तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं। तो मित्रों तमे जोयु हशे के अमे एक परिवार ने हेल्प माटे नो वीडियो सोशियल मीडिया में अपलोड करेलो तो अने ए वीडियो ने अमने धारी सफलता मळी छे। અમારો જે ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો છે તો હવે પહેલો જસ જેને અપાય બરોબર તો એને હું અમે જસ આપવા માટે નીકળી ગયા છીએ વસઈ ગામનું કાકરેશ્વરી માતાનું મંદિર। હું જ્યારે વસઈયા મિત્રોના ઘરે આવતો હતો ત્યાં મંદિરના મને દર્શન થતા હતા અને આ મુહિમ હતી તો મનોમન એવું હતું કે જો ધાર્યું ફળ મળશે આની અંદર તો અમે આ માતાજીના દર્શન કરશું। તો હું મારી ટીમ ટોટલી અત્યારે એ માતાજીના દર્શન કરવા આવી ગયેલા છીએ અને માતાજીના દર્શન કરીએ છીએ તો બન્યા રહો। તો મિત્રો હવે આ મુહિમમાં ઘણા લોકોનો આભાર મારે વ્યક્ત કરવો છે પરંતુ સૌથી પહેલાં હું સોશિયલ મીડિયાનો આભાર માનીશ કેમ કે જે પણ શક્ય થયું છે આ એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી શક્ય થયું છે કેમ કે એમનો જો સાથ સહકાર મને ના મળ્યો હોત તો આ વિડીયોને આટલી ઊંચાઈ ના મળી હોત મિત્રો કેમ કે તમારા શેરથી તમારા લાઇકથી અને તમારા કોમેન્ટથી નવા લોકોમાં ઉત્સાહ જાગ્યો અને આ વિડીયોને આગળ પહોંચાડવામાં અમને મદદ મળી છે એવા સોશિયલ મીડિયાની અંદર તમામે મિત્રો જેને લાઇક આપી છે જેને કોમેન્ટ કરી છે અને જેને શેર કર્યો છે એ તમામે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ દિલથી આભાર છે મિત્રો કેમ કે તમારા થકી આ કાર્ય અમારું સંપૂર્ણ થયું છે। દર્શક મિત્રો આવા વિડીયોથી જે સક્સેસતા મળે છે અને જે આનંદ આવે છે અલગ આવે છે મિત્રો અને જે સક્સેસતાના કારણો જે છે એ પણ મોટિવેશનના કારણે મળે છે। જેમ કે આપણા પરિવારમાંથી બહુ લોકોના મોટિવેશન માટે આભાર વ્યક્તિ માટે ફોન આવેલા હતા જેમ કે જવાનગઢમાંથી ચિંતનભાઈ જી આર પટેલના સન છે જેઓ જેમનો પણ જવાનગઢમાંથી ફોન આવ્યો હતો। જવાનગઢમાંથી ઉમિયા માતાજીના મહારાજ છે આપણું જે કુદેવી માતાનું મંદિર છે એના મહારાજનો પણ ફોન આવ્યો હતો। આ ઉપરાંત જવાનગઢમાંથી ઘણા લોકોના પણ ફોન આવ્યા હતા। નરસિંહપુરામાંથી ફોન આવ્યા હતા ભીખાભાઈ છે બ્રિજેશભાઈ છે યોગેશભાઈનો જેમના પણ ટેલિફોનિક ફોન આવ્યા હતા સીધા અને આભાર વિધિ વ્યક્ત કરી હતી ખૂબ ખૂબ આભાર બધાનો। ઈસોપુરા કંપામાંથી પણ પ્રકાશભાઈ જોઈતાભાઈનો ફોન આવ્યો હતો। જવાનગઢમાંથી રસિકભાઈનો પણ ફોન આવ્યો હતો। બીજા ઘણા બધા લોકોના ફોન આવ્યા હતા જેમ કે આપણો કડવા પાટીદાર દેગો સમાજના પ્રમુખ છે મુકેશભાઈ પટેલ જેમનો પણ ફોન આવ્યો હતો। આ ઉપરાંત હિંમતનગર એસોસિએશન ટાઇલ્સ એસોસિએશનના ઉપપ્રમુખ છે યોગેશભાઈ એમનો પણ ફોન આવ્યો હતો આપણા પર। રોનકભાઈ છે જે બીજા ગોળમાંથી છે અને હિંમતનગરની અંદર તાલુકા સદસ્ય અપક્ષના ઉમેદવાર પણ છે એમનો પણ મારી જોડે કાલ રાતના જ ગઈ રાતે એક કલાક ટેલિફોનિક વાતચીત થઈ હતી। આ ઉપરાંત ઘણા લોકોનો સપોર્ટ હતો આપણી જોડે કેવલ કિરણા ભાવેશભાઈ ખૂબ સલ્યુટ છે ભાવેશભાઈ આપને પણ। તો દર્શક મિત્રો આવી રીતે જ નાના માણસોને બહુ નાના માણસો છીએ નાની ઉંમર છે અમારી
પણ તમે જે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એના થકી જ અમે આ કામ કરી શક્યા છીએ. તો પણ કોઈ પણ આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એને માન સન્માન આપજો મિત્રો, જેથી એનામાં એક ખંત એક ચ્યવનપ્રાશ એનર્જી જેવું કામ થાય મિત્રો. અને આ પછી પણ અમે આવા પ્રકારના કાર્યો કરતા રહીશું. વિડીયો ગમે તો સોશિયલ મીડિયાના પહેલાં પણ મેં જણાવી દીધું એ પ્રમાણે વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક આપો, કોમેન્ટ આપો અને સોશિયલ મીડિયાના અન્ય ગ્રુપની અંદર શેર કરો. મળીશું જલ્દી નવા જ વિડીયો સાથે, નવી આતુરતા સાથે. જય હિન્દ, જય ભારત.